રાજકોટની લક્ષ્મણ આવાસ યોજનામાં પાણીની પારાયણ રહીશો પીવાનું અને વાપરવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા છે બારે માસ પાણીની સમસ્યા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે સફાઈ સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ હોવાના આરોપો સ્થાનિકોએ સમસ્યાનો ઉકેલ લાવવા મનપાને રજૂઆત કરી છે આવાસની અગિયાર વિંગમાં પાંચ હજારથી વધુ લોકો વસવાટ કરે છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવેલી રાજકોટની લક્ષ્મણ ટાઉનશીપમાં પાણીની પારાયણ શરૂ થઈ છે અહીંયા અગિયાર થી વધુ વિંગ આવેલી છે અને પાંચ હજારથી વધુ લોકો આવાસ યોજનામાં રહે છે અને પાણીની પારાયણ અહીંયા જે ઉનાળો હજી પીક પર આવવાનો બાકી છે ત્યાં જ પાણીની પારાયણ શરૂ થઈ છેલ્લા કેટલાક સમયથી તેઓ આ રજૂઆત કરી રહ્યા છે પરંતુ તેઓની પાણીની રજૂઆત છે તે ક્યાંય સ્વીકારવામાં નથી આવતી આપણી સાથે આ જે ટાઉનશીપ છે તેની મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું બેન કેટલા સમયથી આ પરિ આ સમસ્યા સામે ઝઝુમી રહ્યા છો અને કેટલા રજૂઆત કેટલી કરી હતી અમે છે ને ઉનાળો થાય ને ત્યારે પાણીની પ્રોબ્લેમ હોય છે તો અમને એમ થયું કે ઉનાળા પૂરતું જ હોય છે પણ ઉનાળા પૂરતું ભાઈ નથી હવે દિવાળી ગઈ ને બોર ચાલુ હોય ને તોય એ ટાંકા મગાવવાના ભાઈ અમે અમને એમ થાય કે ગામડામાં રહી છે ગામડામાં પાઇપલાઇન આવી ગઈ તો ભાઈ અમારે તો આ કેવી રીતના કરવું અમારે જો બોર ચાલુ હોય ત્રણ તો બોરમાં શું કરે છે કે આજે ચાલુ કરે તો મેં હાઈસ ચાલુ થયો ખોટવાઈ ગયો તો એક દી પાણી આવે બસ પછી પાણી જ ન હોય કારણ કે બોર ખોટવાઈ ગયો ત્રણ બોર્ડ છે તો ત્રણેય ખોટવાઈ ગયેલા એટલે ઈ બંધ પછી આ પાઇપલાઇન જે પાણી પાણી દીધું તો તો કે મિનિટ મિનિટ આવે આવે છે જ એટલે એટલે બંધ કરો બંધ કર્યું હવે ટાકા ઉપર જ જીવવાનું ભાઈ ઉનાળામાં અમારે ઉનાળું એક નહીં ઉનાળું એક નહીં બારે મહિના અમે ચાલુ થયું કારણ કે ટાકાના પૈસા દેવાના તો અમારા ગરીબ લોકો એક એક જણો આઠસો આઠસો હજાર હજાર જે પ્રમાણે ઓલી બ્લોક પ્રમાણે કાઢવાના કોક હજાર કાઢે કોક આઠસો કાઢે બસ છસો છસો તો શરૂઆત કરવાની અને અમુક માણસો હાવ

જે વાપરવાનું પાણી સવારે કલાક આપે છે અમને સાંજે કલાક આપે છે રૂપિયાનું પાણી તો અમે પીવાનું અલગથી લઈએ છીએ કારણ કે પીવાનું અમારા ઘરમાં ચાર સભ્ય છીએ સર તો એક વાર ટોયલેટ જવાનું હોય નાવામાં ઠેક આપણે હલાવી લઈએ પણ આ તો બધું જોઈને ને સર તો આપણે પાણી માટે અમે નગરપાલિકાનું જો અમને થોડુંક ચાલુ થઈ જાય ને તો અમને થોડોક રાહત થાય કારણ કે પીવાના અમારે છસો બચી ઉપરાંત થોડુંક અમારે વાપરો આ એક કલાક સવારે આપણે એક કલાક સાંજે અમે હું ઘર કામ કરવા જાઉં છું સવારે વહી જાઉં હું બપોર પછી આવું છું સાંજે પાછી હું કટલેરી વેચું છું સર મારે આખો દિવસ ઘરમાં હોઈએ નઈ સારું છે આ લોકો થોડુંક મેનેજમેન્ટ કરી અને ટાકા મગાવીએ છીએ અમે અને થોડુંક નગર અમે શું કરીએ સર પીવાનું પાણી ગરીબ લોકોને વેચાતું લેવું પડતું હોય તેવી રજૂઆત છે બેન મોટા ભાગે અહીંયા કયા પ્રકારના લોકો રહે છે અને કેવી સમસ્યા અહીંયા ઉદ્ભવ મોટા ભાગે છે ને અહીંયા મજૂરી કામ અથવા તો રોજે રોજનું કમાઈ અને રોજે રોજનું ખાવાવાળા એ ટાઈપના વ્યક્તિઓ રહે છે કે જેઓ મંથ એમનો માંડ ભેગો કરતા હોય એ રીતના જેમને લોઅર મિડલ ક્લાસ કહી શકાય બરાબર છે આજે પાણીની સમસ્યા એટલી વિકરાળ છે કે અમે આખી સોસાયટી ટેન્કર ઉપર જીવવા મજબૂર છીએ અને એ બી કોઈ આરએમસીના કે એવા ટેન્કર નહીં અમે પ્રાઇવેટ ટેન્કર જે બારસો રૂપિયાનું એક આવે છે એવા ટેન્કર ઉપર અમે જીવીએ છીએ જે તે વખતે પાણીની લાઈન મ્યુનિસિપાલિટીની લીધેલી હતી પણ એવું કહીને કપાવી દીધેલી છે કે ભાઈ વેરો ભરવાનો છે બાકી છે અને પ્લસ પાણી આવતું નથી તો હવે આપણે રિન્યુ નહીં કરીએ એટલે એ પાણી બંધ થયું હા ઘણા એ ભૈરો છે અને ઘણા એ બાકી છે પાણી વેરો પાણી વેરો બરાબર છે પાણી વેરો બી ઘણા લોકો એ ભરી દીધેલો છે એવું નથી ભૈરો એમ પણ છતાંય પાણીની લાઇનનું બધું રફે દફે કરી નાખ્યું છે તમે આટલી ઉંમરે અહીંયા આ બેડું લઈને આવ્યા છો કેટલી સમસ્યા પડી રહી છે અરે આની તો વાત જ જવા જો ભાઈ સમસ્યા ની તો સમસ્યા તો અમે કાલ અહીંયા જતા નગરપાલિકા એ પાણી જોઈશે ને રેવાની સલામતી જોઈશે અમને એક તો ડરાવે છે પ્રમુખ મને મારું ઘર ખાલી કરાવતા હતા પેલા અનેક રજૂઆત કરી છતાં તેમની જ્યાં પાણીની સમસ્યા ઉકેલવામાં નથી આવતી જે જે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય ત્યાં મનપા દ્વારા ટેન્કર મોકલવામાં આવે છે પરંતુ અહીંયા પાણીના ટેન્કર પણ નથી મોકલવામાં આવતા જે લોકો છે અહીંયાના તે વેચાતું પાણી લઈ છે વાપરવાનું પાણી પણ વેચાતું લઈ રહ્યા છે ને પીવાનું પાણી પણ વેચાતું લઈ રહ્યા છે તેઓએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તેનો ઉકેલ નથી આવતો હવે જોવાનું એ રહેશે કે મનપા દ્વારા જે લક્ષ્મણ ટાઉનશીપ યોજનાના લોકો છે તેમની પાણીની સમસ્યાનો અંત ક્યારે આવે છે કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા ટીવી નાઇન રાજકોટ